चलो बाड़को, हवे आपणे घड़ियाळ विशे शीखी गया, तो एने आपणे चौकडीमां जोईए। पाना नंबर 109 ऊपर घड़ियाळमां समय जुओ अने खानामां लखो, बराबर छे। चलो पहेलो, तो कलाक काटो केटला ऊपर छे? 5 ऊपर, अने मिनिट काटो 12 ऊपर, એટલે કેટલા વાગ્યા કહેવાય? 5 વાગ્યા કહેવાય, બરાબર। તો અહી ચિત્ર આપેલું છે, અંકુર સવારે ખલતી કે કલાકે ઉઠે છે? તો સવારે કેટલા કલાકે ઉઠે છે? તો કે 5 વાગે। તો આપણે લખીશું, બે ટપકા કરવાના અને પછી કોઈ મિનિટ નથી એટલે 0 0। અંકુર સવારે 5 કલાકે ઉઠે છે, બરાબર છે। પછી નીચે આપણે દરેક ઘડિયાળમાં સમય દર્શાવેલ છે તે ખાનામાં લખો। આપણને સમય આપી દીધો છે, આપણે નીચે ફક્ત ખાનામાં લખવાનું છે કે કેટલા વાગ્યા છે એ લખવાનું છે। ચાલો, અહીં મિનિટ કાંટો કેટલા ઉપર છે? 12 ઉપર, અને કલાક કાંટો 9 ઉપર, એટલે કેટલા વાગ્યા કહેવાય? 9, બરાબર છે। ચાલો ત્યાર પછી મિનિટ કાંટો 12 ઉપર અને કલાક કાંટો 7 ઉપર, એટલે કેટલા વાગ્યા કહેવાય? 7 વાગ્યા કહેવાય, બરાબર છે। ચાલો, અહીં મિનિટ કાંટો કેટલા ઉપર છે? 12 ઉપર, અને કલાક કાંટો 10 ઉપર છે, એટલે કેટલા વાગ્યા કહેવાય? 10 વાગ્યા કહેવાય, બરાબર છે। એ રીતના આમાં કેટલા વાગ્યા છે? તો કલાક કાંટો કેટલા ઉપર છે? 4 ઉપર, અને મિનિટ કાંટો 12 ઉપર, એટલે કેટલા વાગ્યા કહેવાય? 4 વાગ્યા। આ રીતના તમારે તમારી ચોપડીમાં પણ લખીને પૂર્ણ કરવાનું છે। ત્યાર પછી આગળ જોઈએ, નીચે જે સમય આપ્યો છે તે પ્રમાણે ઘડિયાળમાં સ્થાન દર્શાવો। આપણને ઘડિયાળ દોરી આપેલું છે, ફક્ત કાંટા દોરવાના છે, કેમ? કારણ કે કેટલા વાગ્યા છે તે આપણે અહીં દર્શાવવાનું છે। ચાલો, 5 કલાક એટલે 5 વાગ્યા છે, તો આપણે અહીંયા ટપકું મૂકીશું। ચલો, કેટલા વાગેલા છે? 5 વાગે, તો મિનિટ કાંટો કેટલા ઉપર? 12 ઉપર, અને કલાક કાંટો 5 ઉપર, કારણ કે કેટલા વાગ્યા છે? 5 વાગ્યા છે, બરાબર છે। ચાલો, ત્યાર પછી કેટલા વાગ્યા? 6 વાગ્યા। ચાલો, 6 વાગ્યા એટલે કલાક કાંટો કેટલા ઉપર આવશે? 6 ઉપર, કેટલા ઉપર આવશે? 6 ઉપર, મિનિટ કાંટો 12, બરાબર છે। એટલે કેટલા વાગ્યા? 6 વાગ્યા, 6 કલાક, બરાબર છે। એ રીતના તમારે આ 9 કલાક અને 11 કલાક આ બે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે। ત્યાર પછી આગળના પાના પર જોઈએ, આપણે જે ગઈકાલે શીખી ગયા એની સમજૂતી અહીં આપી છે કે મિનિટ કાંટો અને કલાક કાંટો, બરાબર છે, જે આપણે કાલે શીખી ગયા એની જ સમજૂતી આપી છે। ચાલો, હવે અડધો કલાક, જ્યારે મિનિટ કાંટો 6 પર પહોંચે, કેટલા પર પહોંચે? 6 પર પહોંચે, ત્યારે ઘડિયાળમાં અડધો કલાક એટલે કે 30 મિનિટ કહેવાય, બરાબર છે। જ્યારે મિનિટ કાંટો 6 પર પહોંચે, બરાબર, ત્યારે અડધો કલાક કયો કહેવાય? બરાબર, 5 વાગ્યા છે અને પછી મિનિટ કાંટો અહીંયા આવે એટલે અડધો કલાક થયો, એટલે કેટલી મિનિટ થઈ? 30 મિનિટ, એટલે અડધો કલાક, કારણ કે મિનિટ કાંટો 12 થી શરૂ થઈને અડધો કલાક બાદ 30 મિનિટ પછી એટલે કે 6 પર પહોંચે છે, બરાબર છે। એટલે આપણે જે આગળ જોયું, જો આગળ
કે મિનિટ કાંટો કેટલા ઉપર છે 12 ઉપર કલાક કાંટો 9 ઉપર બરાબર છે હવે જે મિનિટ કાંટો અહીં શરૂ થઈને 12 થી શરૂ થઈને ધીમે 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 નીચે આવશે 6 પર બરાબર તો એ આટલો જે અહીંથી અહીં સુધીનો સર એ કેટલો અડધો કલાક એટલે કે 30 મિનિટ એને શું કહેવાય અડધો કલાક બરાબર છે તો એના વિશે સમજણ આવી છે એ આપણે જોઈએ જ્યારે મિનિટ કાંટો 6 પર પહોંચે છે અને કલાક કાંટો 2 અને 3 ની વચ્ચે હોય ત્યારે 2 ને 30 મિનિટ અથવા તો આ રીતના લખાય 2 ને 30 મિનિટ અથવા 2 કલાક અને 2 ટપકા કરીને 30 મિનિટ કહેવાય છે જો અહીં આવ્યા શું કીધું 2 તો આગળ જ છે બરાબર 2 ની થોડો આગળ છે એટલે 2 કલાક અને બીજી કેટલી મિનિટ થઈ મિનિટ કાંટો કેટલા ઉપર છે 6 ઉપર એટલે 2 કલાક અને 30 મિનિટ થઈ કેટલા કલાક થયા 2 કલાક એટલે કે 2 વાગ્યા અને બીજી કેટલી મિનિટ થઈ 30 મિનિટ બરાબર છે અને 2:30 વાગ્યા એમ પણ કહેવાય બરાબર છે ચાલો હવે જે આપણે જોઈ ગયા કે પેલો મેં તમને ઉદાહરણમાં શું કે 9 કલાક અને 30 મિનિટ બરાબર છે એટલે 9 ને 30 એટલે 9:30 કહેવાય બરાબર જો મિનિટ કાંટો 6 ઉપર અને કલાક કાંટો 9 થી થોડો આગળ એટલે 9 તો વાગેલા જ છે 9 કલાક અને 30 મિનિટ થાય બરાબર એટલે એને 9:30 પણ કહેવાય ત્યાર પછી 8 વાગેલા છે અને કલાક કાંટો 8 થી થોડો આગળ છે અને મિનિટ કાંટો 6 પર છે એટલે કેટલા વાગે કહેવાય 8 કલાક ને 30 મિનિટ એટલે કે 8:30 બરાબર છે અહીં કેટલા વાગેલા છે 4 અને મિનિટ કાંટો કેટલા ઉપર છે 6 એટલે 4 કલાક ને 30 મિનિટ એટલે એને શું કહેવાય 4:30 બરાબર છે ચાલો તો આજે મેં તમને પૂર્ણ કરાવ્યું એ તમારે તમારી ચોપિંગમાં પણ પૂર્ણ કરવાનું છે અને આ આપણે બીજા થોડા ઘડિયાળ આપણે નોટબુકમાં દોરીશું આવતા પીરિયડમાં ત્યારે જોઈશું આજે આપણે આટલું જ જોઈશું